પીએમ મોદી ભૂમિ પૂજન કરશે સભા સ્થળે કચ્છના ગુંદિયાળી સૌરાષ્ટ્રના ગાંધીવી દ્વારિકા ઘોઘા ભાવનગર અને સુત્રાપાડા સોમનાથના ના ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિ પૂજન કરશે

સૂર્યાસ્ત નિહાળશે જેમાં ઉસ્માન મીર અને ગીતા રબારી મારી માતૃભૂમિ થીમ પર પરફોર્મન્સ આપશે સમગ્ર કાર્યક્રમ બાદ સાંજે સાત વાગે પીએમ મોદી ધોરડો રવાના થશે સંવાદદાતા બ્રિજેશ દોશી જોડાયા છે કચ્છ થી અમારી સાથે લાઈવ કચ્છમાં આજે પ્રધાનમંત્રી મોદીનો આગમન થવાનું છે તે પૂર્વેની કેવી તૈયારીઓ કાર્યક્રમ તો અમે આપને જણાવ્યું શું છે ત્યાં સીધો માહોલ જોઈએ બ્રિજેશ પાસેથી જે વાત કરવામાં આવે ખ્યાતિ તો આજનો જે કાર્યક્રમ છે ખૂબ વ્યસ્ત કાર્યક્રમ છે પ્રધાનમંત્રી મોદીનો એક કલાક નિર્ધારિત સમય કરતા વહેલો કાર્યક્રમ ગોઠવાયો છે પહેલા તેઓ અહીંયા બે વાગે પહોંચવાના એક વાગે ધોડો પહોંચી જશે અને જ્યાં મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ ગૃહ રાજ્યમંત્રી સહિતના નેતાઓ તેમનું સ્વાગત કરશે પ્રધાનમંત્રીનો જે વિસ્તૃત કાર્યક્રમ છે કચ્છને સૌથી મોટી ભેટ બનવા જઈ રહી છે સૌથી મોટો જે પાર્ક કહી શકાય સોલર અને પવનચક્કીથી ચાલ એનર્જી જે પાર્ક તે કચ્છને મળવાનો છે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત અને ભારત આત્મનિર્ભર બને તે થીમ ઉપર સૌથી મોટો પ્રોજેક્ટ અહીંયા લગાવવામાં આવ્યો છે અને તે પ્રધાનમંત્રી મોદીનું સ્વપ્ન હતું વર્ષ બે હજાર નવમાં તેમણે એક આંતરરાષ્ટ્રીય સમિટમાં કહ્યું હતું કે રણ વિસ્તારની અંદર સૌર ઉર્જા માટે અથવા રિન્યુએબલ એનર્જી માટે સૌથી વધુ વિકલ્પો રહેલા છે અને તેનો ઉપયોગ થવો જોઈએ અફાટ સાગર છે રણ જે છે તે સૌર ઉર્જા માટેનું તો આ જે વાત હતી તે તેઓ અહીંયા કચ્છમાં સાકાર કરી રહ્યા છે અને ફક્ત કચ્છ નહીં વૈશ્વિક સ્તરે તેનો સંદેશ તેઓ આપી રહ્યા છે એક મોટો મેસેજ વૈશ્વિક સ્તરે જશે સાથે સાથે કચ્છની અંદર જ્યાં સુધી વાત છે તો જે માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટ થશે દરિયાનું પાણી જે ખારું પાણી છે તેને મીઠું કરવાનો એટલે કચ્છની જે પાણીની સમસ્યા છે એક તરફ નર્મદાની પાઇપલાઇન કચ્છ અને બીજી તરફ ડિસેલીનેશન પ્લાન્ટથી દરિયાનું પાણી મીઠું કરવાનો પ્રોજેક્ટ પણ અમલી બનાવ્યો જેથી કરીને લોકોને પીવાના પાણીની સમસ્યાઓ પણ કચ્છની અંદર હલ થાય તો આ રીતે એક મોટી પ્રધાનમંત્રી આપી રહ્યા છે પણ સાથે જે ડેરીની વાત છે ડેરીની તેના નવા પ્લાન્ટનું ભૂમિપૂજન થવાનું છે સાથે જ જે રીતે દૂધ ઉત્પાદક સંઘ કચ્છનું છે જિલ્લા સહકારી ઉત્પાદક સંઘ તેના પણ પ્લાન્ટનું જે છે ખાતમુહૂર્ત તેઓ અહીંયા કરવાના છે એટલે અનેકવિધ વિકાસ કાર્યો પ્રધાનમંત્રીના હસ્તે અહીંયા થવાના છે પ્રધાનમંત્રી બે હજાર ઓગણીસ બાદ કચ્છ આવી રહ્યા છે અને બે ઓગણીસ બાદ તેઓ અહીંયા આવવાના છે એટલે તે રીતે જે સંબોધન થવાનું છે સાથે સૌથી મહત્વનો મુદ્દો છે સફેદ રણ સફેદ રણને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવવાની સૌથી પહેલી કોઈ પહેલ કરી હોય તો તે પ્રધાનમંત્રી મોદી કરી હતી નરેન્દ્ર મોદી ત્યારે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કરી હતી અને તેઓ પોતે બ્રાન્ડ બન્યા હતા સફેદ રણના અમિતાભ બચ્ચનની જે એડ છે ગુજરાત પછી ચાલુ થઈ પણ ખુદ નરેન્દ્ર મોદીએ બ્રાન્ડ એમ્બેસેડર બની અને કચ્છના સફેદ રણને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત કર્યું હતું તે સફેદ રણની તેઓ મુલાકાત લેશે ત્યાં પોતાના જૂના સંસ્કરણો વાગોળશે જે રીતે બે હજાર પંદરમાં જે પીએમ બન્યા બાદ ડીજી કોન્ફરન્સ તેમણે અહિયાં યોજી હતી અને સફેદ રણ ફરી એકવાર પ્રવાસીઓને બતાવ્યું હતું તે જ રીતે આજે પણ સફેદ રણ પ્રવાસીઓને તેઓ બતાવશે અને સાંસ્કૃતિક કાર્યક્રમ ની છે જેની અંદર ઉસ્માન મીર અને ગીતા રબારી બંને કચ્છી વાળુઓ જે છે તેઓ અહીંથી કચ્છની સંસ્કૃતિ મારી માતૃભૂમિ તે વાત ઉપર સાંસ્કૃતિક પરફોર્મન્સ આપશે જી બ્રિજેશ ખાસ કરી કોરોનાની પરિસ્થિતિ અને તેની વચ્ચે થતા કાર્યક્રમો આમ તો વર્ચ્યુઅલી જે રીતે કેટલાક ભૂમિ પૂજન કરવાના છે ને સાથે ખાત મૂરત પણ થવાના છે પરંતુ કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમો છે આપે કહ્યું તમામ ધામ ઝામ કરી દેવામાં આવ્યો છે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે ત્યારે કોરોનાને લઈને ખાસ કઈ રીતની તકેદારી રખાય છે બિલકુલ કોરોનાની રાખવામાં આવી છે જે સભા સ્થળ છે તેની અંદર ખૂબ જ મર્યાદિત સામાન્ય રીતે પ્રધાનમંત્રી મોદીની જાહેર સભા હોય તો હજારોની સંખ્યામાં જનમેદની ઉમટતી હોય છે પણ અહીંયા સોશિયલ સાથે જે છે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ મર્યાદિત સંખ્યામાં આમંત્રિતોને બોલાવવામાં આવ્યા છે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં પણ પ્રધાનમંત્રી સહિત ગણમાન્ય લોકો જ હાજર રહેવાના છે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ સહિતના જે ગણમાન્ય નેતાઓ છે તેઓ જ હાજર રહેશે તમામ લોકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમો ઓપન નથી તમામ કોરોના ગાઈડલાઇનનું પાલન થાય કારણ કે ખુદ પ્રધાનમંત્રી હાજર રહેતા હોય તે સમયે કોરોના ગાઈડલાઇનનો ભંગ ન થાય તે જોવાની મોટી જવાબદારી તંત્રની અને સાથે પ્રધાનમંત્રી પોતાની છે કારણ કે પ્રધાનમંત્રી હંમેશા દેશવાસીઓને વાત કરતા રહ્યા છે કે કોરોના ગયો નથી ભલે રસી આવવાની વાત થઈ હોય પણ હજુ પણ કોરોના છે એટલે કોરોનાની ગાઈડલાઇન જે છે તેનું ચોક્કસપણે પાલન થશે તમામ નીતિ નિયમો સાથે આ મુલાકાત અહીંયા યોજા રહી છે પણ જે રીતે પહેલા બે દિવસની મુલાકાત હતી તેને હવે ગણીને છ કલાકની મુલાકાત કરી દેવામાં આવી છે એટલે છ કલાકનું અહીંયા હશે અને સાંજે સાત કલાકે તેઓ ધોરડોથી ભુજ જવાના થશે અને ભુજથી દિલ્હી જવા રવાના થશે એટલે પણ તેની અંદર ગુજરાતને સંખ્યાબંધ કાર્યક્રમોની ભેટ આપી રહ્યા છે વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે જે અનેક કાર્યક્રમો છે સૌથી મહત્વની વાત ખેડૂતો સાથે મુલાકાત કચ્છના જે પંજાબી ખેડૂતો છે જે વર્ષોથી અહીંયા સ્થાયી થયેલા છે અને ખેતીમાં તેઓ પ્રગતિશીલ છે ખેતીમાં તેઓ આગળ આવેલા છે તેમની સાથે

પ્રધાનમંત્રી મોદીની કચ્છ મુલાકાત ગુજરાત માટે પણ એક ઐતિહાસિક સંભાળવું છે ત્યારે કચ્છી કોયલ તરીકે જેની નામના મળી છે તે ગીતાબેન પરફોર્મન્સ કરવાના છે સફેદ રણની અંદર જે સફેદ રણે આંતરરાષ્ટ્રીય ખાતી ગુજરાતને અપાવી છે સીધા ગીતાબેન સાથે વાત કરીશું ગીતાબેન પ્રધાનમંત્રી આવી રહ્યા છે તમે પણ પરફોર્મન્સ આપવાના છો કચ્છની કઈ ઝલક આ પરફોર્મન્સમાં દેખાશે અને પીએમનું આવું કચ્છીઓ માટે એક વિશેષ લાગણી પીએમને રહી છે જી એમને વર્ષોથી કચ્છ પ્રત્યે બહુ લાગણી રહી છે અને કચ્છના જે વિરાન રણને એક વૃંદાવન તરીકે આ લોકો સામે લાવ્યું છે ઘણા બધા દરેક જગ્યાના લોકો અહીંયા લોકો ફરવા માટે આવે છે અહીંયા કચ્છને નિહાળવા માટે આવે છે તો ખાસ કે જે મોદી સાહેબ અહીંયા આવી રહ્યા છે તો અમારું એક કચ્છનું જે ગીત છે બહુ વર્ષોથી બહુ ફેમસ છે અને અમારી માતૃભૂમિ છે તો માતૃભૂમિના આંગણે સાહેબ વધારી રહ્યા છો તો આ ગીત અમે રજૂ કરવાના છીએ ખાસ મને બહુ ગમે છે અને સાહેબને પણ ગમે છે વર્ષો પહેલાં એમણે સાંભળ્યું હતું તો બસ આ ગીત જે હું એકાદ કરી તમને અત્યારે સંભળાવીશ મુજી માત્ર ભૂમિ કે નમન નમન મુજી માત્ર ભૂમિ કે નમન ગીતાબેન પીએમ છે આવી રહ્યા છે કચ્છી સંસ્કૃતિની એક વિશેષ ઝલક દેખાશે સનસેટ પોઈન્ટ પર નિહાળવાના છે સફેદ રણની એક વિશેષતા રહી છે આ સફેદ રણને લગતી કોઈ વાત અથવા પરફોર્મન્સમાં દેખાશે માતૃભૂમિની વાત તો તમે કરવા છો કારણ કે થીમ એ છે વિશેષતા શું રહેશે આ પરફોર્મન્સની વિશેષ તો ખાસ કચ્છના જે લોક સંસ્કૃતિ છે કચ્છનો જે પહેરવેર છે એ ઘણી બધી દીકરીઓ ગરબા કરવાના છે અહીંયા અમે અમારા કચ્છના જે અમુક ગીતો છે બહુ બધા ફેમસ છે એ રજૂ કરવાની સાથે રણની વચ્ચે આ ઘણા બધા એવા પ્રોગ્રામ કે જેમાં પાછળ બેકગ્રાઉન્ડમાં આપણે એલઈડી કે લગાડતી પણ આ એવું સ્ટેજ હશે કે જ્યાં સીધું સનસાઇટ અને વિરાન રણ દેખાશે પાછળ જે એક ચાંદની ચમકતું આખું જે વિરાન રણ છે એમાં આખો સ્ટેજનો આખો જે વ્યૂ છે એક આખો અલગ હશે જી ચોઈસના દર્શકો માટે તમારી એક એવી રચના કે જે તમે રજૂ કરવાના છો લોકોના મોઢે ચડેલી હોય લોકપ્રિય હોય કઈ રચના હશે બે શબ્દો જી ચોઈસના દર્શકો માટે જે હું રજૂ કરવાની છું ખાસ આશાપુરાવાનું ગીત છે અને તમે બધાય સાંભળ્યું છે ને મારે એકલાએ જે રજૂ કરવાનું છે એ હું તમને ચોક્કસથી સંભળાવીશ धन धन कचनी धर दि मरमुरे रवेचि मढमा आशा पुरा मढ वागा मढमा आशा पुरा मढ वागा मा ધન્યવાદ ગીતાબેન તો આ હતા કે કચ્છની એક અલગ ઓળખ રહી છે પ્રધાનમંત્રીનો પ્રેમ પણ વિશેષ રહ્યો છે માતૃભૂમિની વાત સાથેનું પરફોર્મન્સ હશે જેની અંદર સફેદ રણ પણ જોડાયેલું રહેશે સાથે કચ્છી સંસ્કૃતિની પણ ચોક્કસ ઝલક આની અંદર જોવા મળશે કે જેમની વાત સાથે બ્રિજેશ દોશી ઝી મીડિયા કચ્છ પ્રધાનમંત્રી મોદી કચ્છની મુલાકાતે છે ગુજરાતના એક દિવસના પ્રવાસ દરમિયાન કચ્છની અંદર બે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સાથે જ સફેદ રણ કે જેને તેમણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી તેની પણ મુલાકાત લેવાના છે અને ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે બે ગુજરાતી કલાકારો પરફોર્મન્સ કરવા છે એમાંથી એક ઓષમાન અમીર આપણી સાથે છે એમની સાથે વાત કરીએ ઓસ્માનભાઈ પીએમ મોદી આવી રહ્યા છે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવાના છે સૂર્યાસ્ત પણ નિહાળશે સફેદ રણનો તમે પરફોર્મન્સ કરવાનો છો કેવી લાગણી છે અને કેટલો મોટો મેસેજ આંતરરાષ્ટ્રીય સ્તરે ખરેખર બહુ આનંદ થાય છે કે માનનીય પ્રધાનમંત્રીશ્રી અહીંયા પધારી રહ્યા છે કચ્છમાં અને કચ્છના મહેમાન થઈ રહ્યા છે તો અમારી આખી કચ્છ વિસ્તારનો આખા વિસ્તારનો આનંદ એકદમ ભરપૂર છે ને સાથે સાથે અમે બધા કલાકારો એમને સ્વાગત કરવા માટે આખો કાર્યક્રમ બનાવ્યો છે એમના માટે થઈને શું વિશેષતા કચ્છની રજૂ કરવાના છો શું વિશેષતા રહેશે કચ્છ અને ગુજરાતની કઈ એવી ભેટ પી એમને તમે આપવાના છો ઘણી બધી રચનાઓ અમે તૈયાર કરેલી છે એક તો અમારા કચ્છના જે ઋષિકવિ છે ધુલેરાય કારાણી સાહેબ તો એમની રચના હું સાહેબની સામે પહેલી વખત રજૂ કરવાનો છું અને પછી આપણે ગુજરાતી ગરબા છે કચ્છી ગરબા છે અને સાથે સાથે મારું જે બહુ જ પ્રચલિત ગીત છે એ પણ મોરબની થનગાટ કરે એ તો આજે તો ગા આજે તો ગાવું જ પડે કારણ કે માનનીય પ્રધાનમંત્રીશ્રી મહેમાન થઈ રહ્યા છે ત્યારે અને છેલ્લે જે અમારા માંડવીના હું પણ માંડવીનો છું તો માંડવીના જે કવિ નિરંજન ભગત એમની જે રચના અને એક સમયે જેને કચ્છનું રાષ્ટ્રગીત કહેવાય એવી રચના માતૃભૂમિ કે નમન એ અને આ કાર્યક્રમનું જે ટાઇટલ છે એ પણ એ જ છે માતૃભૂમિ માતૃભૂમિકે નમન તો એવી રીતે અમે આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી છે અને એ રજૂ કરવાના છીએ કેટલી મોટી વાત છે કચ્છને એક આંતરરાષ્ટ્રીય ઓળખ જ્યારે નરેન્દ્રભાઈ સીએમ હતા ત્યારે અપાવી અને હવે પ્રધાનમંત્રી તરીકે ફરી એકવાર એ જ સફેદ રણ સફેદ રણ આજે આંતરરાષ્ટ્રીય ગૌરવ બની ચૂક્યું છે કચ્છ અને ગુજરાત માટે ત્યાં પીએમ આવી રહ્યા છે અને તમે પણ પરફોર્મ કરવા છો કેટલી મોટી વાત છે ખરેખર બહુ જ આનંદ થાય છે એક કચ્છી કલાકાર તરીકે એક ગુજરાતી તરીકે આપણા લાડીલા શ્રીએ જે કચ્છ ઉપર દાખલા તરીકે જેમ કહેવાય કે આ ધોરડોની જે એક સમય એવો હતો કે આ અહીંયા આ વિસ્તારમાં કોઈ આવતું નહોતું ને અત્યારે એવો સમય થઈ ગયો છે કે લોકોની લાઈન લાગી છે અહીંયા આવવા માટે થઈને તો એ બધું માનનીય પ્રધાનમંત્રીશ્રીને ફાળે જાય છે તો એમણે એક સુંદર ભેટ આપી છે કચ્છને ટુરિઝમની કે અહીંયા લોકો આવે ને ખૂબ આનંદ કરે છે એન્જોય કરે છે અને એવી જ રીતે કચ્છ ઉપર કાયમ સાહેબની બહુ જ અમી દ્રષ્ટિ રહી છે અને કાયમ એવી અમી દ્રષ્ટિ રાખે એવી અપેક્ષા રાખી છે બધા કચ્છીઓ અને કચ્છના કલાકાર તરીકે હું પણ અપેક્ષા રાખું છું ઉષ્માભાઈ સાહેબને પર્ફોમન્સ આપવાના છું પીએમને તો તમે પર્ફોમન્સ બતાવું છું તમારું જ ફેવરિટ ગીત જે તમે કહ્યું છે જે મોર બની બે કડી દર્શકો માટે જી જી જરૂર ଘନ ଗୋର ଜର ଚଉୱର ମାରୁ ମନ ଗୋର ଜରେ ଚଉୱର ମାରୁ ମାରୁ ମନ ମୋର ବନି ଥନ ଗଟ କରେ ମନ ମୋର ବଣି ଥନ ଗଟ କରେ ମନ ମୋର ବନି ଥନ ଗଟ କର મારું મન મોર બની થન કરે મન મોર બની થન ગાટ કરે ધન્યવાદ ઉસ્માન ભાઈ ઉસ્માન મીર જેમણે કહ્યું કે પ્રધાનમંત્રી અહીંયા આવવું એ સ્પષ્ટ રીતે ગૌરવની વાત છે અને અનેક જે રચનાઓ છે તે રજૂ થશે એમનું પણ ફેવરિટ ગીત જે છે તે પણ જો રજૂ કરવાના છે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી કચ્છ આવી રહ્યા છે તે કચ્છ અને ગુજરાત માટે ગૌરવની વાત છે કેમ જેની વ્યાસ સાથે બ્રિજેશ જોશી ઝી મીડિયા કચ્છ